રાજકોટના જામકંડોરામાં અનરાધાર વરસાદથી તબાહી છે. ઉતાવળી નદીમાં ઘોડાપુરથી પાણી ઘરોમાં ઘૂસ્યા છે. 6 ઇંચ વરસાદ ખાબકતા જ રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે. જલારામ મંદિર વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસ્યા છે. અનાજ સહિતની વસ્તુઓ પલળી જતા જ લોકોને નુકસાન થયું છે. ઉતાવળી નદીમાં ઘોડાપુરથી રિવરફ્રન્ટમાં રિક્ષા પણ તણાઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહીના પગલે રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ગત રાત્રે પડેલા ભારે વરસાદના કારણે જામકંડોરણાના ધોરાજી જકાતનાકા પાસે આવેલો જે વિસ્તાર છે તેમાં કમર સુધીના પાણી છે તે ભરાઈ ચૂક્યા હતા અને આસપાસના લોકો જે અને વિસ્તાર જે આવેલો છે તેને લોકોના ઘરોની અંદર છે પાણી છે તે જ્યાં કમર સુધીના રાત્રિ દરમિયાન ફરી વર્યા હતા તેમને જ લઈ અને આ જે વિસ્તારના લોકો છે તે રાત્રિ દરમિયાન છે તે ક્યાંક મુશ્કેલીમાં છે તે ક્યાંક મુકાયા હતા. ઘરના દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે જોઈ શકાય છે કે આ જે ધોરાજી જકાતનાકા વિસ્તાર આવેલો છે અને આ જ વિસ્તારની અંદર કમર સુધીના રાત્રિ દરમિયાન પાણી છે તે ક્યાંક ભરાઈ ચૂક્યા હતા તેમને જ લઈ અને જે આ જે વિસ્તારના જે લોકો છે તેમની તમામ અત્યારે ઘર વખરી છે તે ક્યાંક પાણીની અંદર છે તે ક્યાંક તણાઈ ચૂકી છે તેમને જ લઈને લોકો છે તેઓને પણ ક્યાંક મોટી નુકસાની છે તે ક્યાંક સહન કરવાનો વારો આવે છે. સાથે જ આ વિસ્તારમાં એટલું રાત્રિ દરમિયાન પાણી છે તે ક્યાંક ભરેલું હતું કે અહીંયા આગળની જે ફોર વ્હીલું હોય કે બાઇક હોય કે તમામ પ્રકારની જે વાહનો હતા તે પણ ક્યાંક પાણીની અંદર તરતા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે થયું હતું. હાલ છે પાણી છે તે ક્યાંક ઓસરી ચૂક્યા છે પરંતુ જે લોકો છે તેઓને તમામ જે ઘર વખરી છે તે ક્યાંક પાણીની અંદર પલળી જવાના કારણે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. નરેશ બાલિયા, જી 24 કલાક, જામકંડોરણા. અમારો ઘરનો સામાન છે, અમારી ઘર વખરી છે, બધું અમારું તણાઈ ગયું છે. અમારા અનાજ છે, અમારા નાના બાળકો હેરાન થઈ ગયા, કોઈ સહાય ન મળી. રાતે અમને કેન્સર નું ઓપરેશન હતું એટલે હું મારી મમ્મીને મૂકવા આવી હતી. 9 વાગે અમે ઘરે આવ્યા, રાત્રે 12 વાગે ખબર પડી કે નદીમાં પાણી આવ્યું છે. તે અમને એમ કે કઈ વાંધો નહીં આવે, ત્યાં તો થોડીક 2 કલાક થઈ, 2-2.5 વાગ્યા ત્યાં ઘરની અંદર પાણી ગળી ગયા, ગોઠણડું પાણી. બધાને ધીમે ધીમે મારા મમ્મીને તો માંડ માંડ બહાર કાઢ્યા અને અમે ઉપરવાસમાં જતા રહ્યા. ઘરમાં બહુ જ નુકસાની, બધી ઘરની ઘર વખી બધી પલળી ગઈ, અનાજ શીખે બધું તણાઈ ગયું. ઘરની વાસણ આ તે બધું ફળિયામાં જે હતું એ બધું તણાઈ ગયું. અમારા મંદિરના સામાન ને બધાને નુકસાની થઈ, મંદિરની જારી આખી વળી ગઈ, પડી ગઈ, માઇક એમ્પ્લીફાયરની પેટી, ભૂંગરા, બધું લાઇટ અને બધું અમારું પલળીને અડધું તણાઈ ગયું અને અંદર મંદિરના બાકડા મંદિર નદીમાં તણાઈ ગયા અને મંદિરની આ જે રિવરફ્રન્ટમાં દિવાલ થઈ રહી, દિવાલને માર લાગીને દિવાલો આખી પડી ગઈ. આવું પહેલી વાર પૂર જોયું અને આવું પહેલી જ વાર આવું પૂર આવ્યું છે અને અત્યાર સુધીમાં અમારા જન્મ વખતેથી અત્યાર સુધીમાં પહેલી વાર આવું જોરદાર પૂર આવ્યું. અનરાધાર વરસાદથી તારાજી સર્જાઈ છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, લોકોની મુસીબતમાં સતત વધારો થઈ રહ્યો છે. જામકંડોરણામાં ગત રાત્રે પડેલા ભારે વરસાદના કારણે આસપાસના જે વિસ્તારો આવેલા છે તેમાં લોકોના ઘરોની અંદર પણ પાણી છે તે ક્યાંક ઘૂસી ચૂક્યા હતા. ત્યારે ધોરાજી જકાતનાકા પાસે આવેલું જે અનાજનું ગોડાઉન છે તેના હું તમને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ છે તે કરી રહ્યો છું કે જોઈ શકાય છે કે અનાજનું જે ગોડાઉન આવેલું છે તે અનાજના ગોડાઉનની અંદર રાખેલો તમામ જે અનાજનો માલ છે તે અત્યારે પલળી ચૂક્યો છે, જેમના કારણે જે અનાજના ગોડાઉનના વેપારી છે તેમને મોટી નુકસાની વેઠવાનો વારો છે તે આવ્યો છે. રાત્રિ દરમિયાન જે રીતે વરસાદ પડ્યો અને પાણી ભરાઈ ચૂક્યા છે, કઈ પ્રકારની પરિસ્થિતિ હતી અને અનાજ કયું પલળી ગયું છે, કેટલી નુકસાની તો જે અંદાજે નહીં આવે તો પછી ખ્યાલ આવશે, પણ 6-7 ઇંચ વરસાદમાં એટલું, જો મોરબી અનારતમાં 12-14 ઇંચ વરસાદ હતો ત્યારે પણ પાણી નહોતું, રિવરફ્રન્ટ ટૂંકું થયું હતું, હાલ અવારનવાર પાણી નદીના કાંઠાના હિસાબે પાણી અંદર આવી જાય છે. અત્યારે 6-7 ઇંચમાં પાણી આવી ગયું છે તો સરકારશ્રીને વિનંતી કે વહેલાસર રિવરફ્રન્ટનું કામ કરાવે. બિલકુલથી સ્થાનિકોનો આક્ષેપ છે કે જે રિવરફ્રન્ટ છે તે બાજુમાં બનાવવામાં આવ્યું તેમના કારણે પાણી છે તે આસપાસના વિસ્તારોમાં ઘૂસી જાય છે. બેન, રાત્રિ દરમિયાન કઈ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે? રાતે 2-2.5 વાગે અંદર પાણી આવવા માંડ્યું. આજુબાજુવાળા અમારે નાના નાના માણસો છે બધા, એ લોકોના ઘરમાં બધાને પાણી આવવા માંડ્યું, પોતાના ઘર સુધી ન્યા ઊભા થાય પહોંચી ન શક્યા. અને જે ઉંમરલાયક માજી છે એ લોકોને તો બિચારા અહીંયા અમારી શેરીમાં તેડી તેડીને બાજુના ઘરમાં એ લોકોને રાખ્યા ઉચકી ઉચકીને. એટલે રાતના તો આ બાજુ બધી પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. તમે રિવરફ્રન્ટ જોઈ શકો છો, ત્યાં અમારે મંદિરમાંય બધે પાણી આવી ગયું છે, બધું તૂટફૂટ બધી બહુ થઈ ગઈ છે અને
ને આ અમારા ગોડાઉનમાં આટલી બધી બહુ જ નુકસાની આવી છે, બધો માલ પલળી ગયો છે. અત્યારે અમારે માણસો બધા અહીંયા કામ કરે છે પણ વરસાદને લઈને અમે સૂકવી પણ નથી શકતા. આવી પરિસ્થિતિ આટલી બધી નથી જોઈ પણ રિવરફ્રન્ટ બાયનું પછી અમારે પાણી આવે છે પણ નીચેના ગોદામમાં આવે છે. આજ તો અમારે આ ગોદામમાં બે ફૂટ અંદર, બે ઇંચ જેટલું અંદર પાણી અંદર આવી ગયેલું હતું એટલે બધું જ અંદર બધું પલળી ગયું છે. સ્થાનિકો કે જે રિવરફ્રન્ટ બન્યો તેમના કારણે આસપાસના જે રિવરફ્રન્ટ પાસેનો જે વિસ્તાર છે તેમાં છે તે ક્યાંક રિવરફ્રન્ટના પાણી છે તે ક્યાંક ઘૂસી જવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે. ત્યારે રાત્રિ દરમિયાનની જો વાત કરવામાં આવે તો રાત્રિ દરમિયાન આસપાસના વિસ્તારોની અંદર કમર સુધીના પાણી છે તે ભરાઈ ચૂક્યા હતા અને આજે આસપાસના વિસ્તારના જે સ્થાનિકો છે તેમને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. નરેશ બાલિયા, જી 24 કલાક, જામકંડોરણા. ભારે નુકસાન આમ જનતાને વેઠવું પડ્યું છે. નદી કાંઠાનો જે વિસ્તાર જે છે આપ જોઈ રહ્યા છો શું પરિસ્થિતિ બની છે. અનેક જગ્યા પર જ્યાં નજર કરો ત્યાં નુકસાન જ નુકસાન થઈ રહ્યું છે. થાંભલાઓને વ્યાપક નુકસાન થયું છે, આડા પડી ગયા છે, તૂટી ગયા છે. એ પ્રકારની પરિસ્થિતિ જામકંડોરણામાં મેઘતાંડવ બાદ સર્જાઈ છે. જામકંડોરણામાં ગઈકાલે પડેલા ધોધમાર વરસાદને કારણે જામકંડોરણામાં જે રિવરફ્રન્ટ આવેલો છે તેના હું તમને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ છે કરીશ કે જોઈ શકાય છે કે ગત રાત્રિએ જે રીતે જામકંડોરણા પંથક તેમજ ગ્રામ્ય વિસ્તાર આવેલો છે તેમાં મેઘરાજાએ છે તે ક્યાં ગમરોળી નાખી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ જોવા છે તે મળ્યા હતા. ત્યારે 6 ઇંચ જેટલો રાત્રિ દરમિયાન જે વરસાદ છે તે વરસ્યો હતો તેમને લઈને આસપાસના જે વિસ્તારના લોકો છે તેઓના ઘરમાં પણ પાણી છે તે ક્યાં ઘૂસી ચૂક્યું હતું. તો સાથે જ રિવરફ્રન્ટની જો વાત કરવામાં આવે તો રિવરફ્રન્ટમાં જે રીતે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અહીં આગળ જોવા છે તે મળ્યા હતા અને તેમને જ લઈ અને રિવરફ્રન્ટના જે પિલરો છે તેમને પણ પાણીના પ્રવાહની અંદર ઉખેડી અને અત્યારે ફેંકી દીધા છે. સાથે જ મહત્વની વાત એ છે કે જે રીતે ધોધમાર વરસાદ જે વરસ્યો હતો તેમને લઈ અને જે રિવરફ્રન્ટ છે તેમાં પણ ક્યાંક મોટા પાયે નુકસાની છે તે સામે આવી છે. નરેશ બાલિયા, જી 24 કલાક, જામકંડોરણા.